ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન, આજે આપણે લેક્ચર નંબર 16, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ગોલીય લેન્સ વડે થતા વક્રીભવન. સો ગોલીય લેન્સ વડે થતો વક્રીભવન સમજાવો. હવે ગોલીય લેન્સ ની વાત આવે એ તો સૌપ્રથમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે લેન્સ કોને કહેવાય, કે જે પારદર્શક માધ્યમ હોય બરાબર, એની બંને સપાટીઓ કેવી હોય, વક્રાકાર હોય. કેવી હોય? વક્રાકાર હોય, જેને આપણે શું કહીએ છીએ, લેન્સ કહીએ છીએ. જરૂરી નથી કે લેન્સ ની બંને સપાટીઓ વક્રાકાર હોય, એક સપાટી સમતલ પણ હોય અને એક કેવી હોય છે, વક્રાકાર હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણા લેક્ચર ચાલુ કરીએ તે પહેલા સૌપ્રથમ કે ગોલીય લેન્સ વડે થતા વક્રીભવન માટે જરૂરી મુખ્ય પદો અથવા તો વ્યાખ્યા, જે 7 વ્યાખ્યા છે, જે મોસ્ટ આઈએમપી કહેવાય, એના ઉપર તમે આગળ ના વધી શકો તેની આપણે વ્યાખ્યાની આપણે આજે ચર્ચા કરીશું. તો પહેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર, બીજી વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યા, ત્રીજી વ્યાખ્યા છે મુખ્ય અક્ષ, ચોથી છે પ્રકાશીય કેન્દ્ર, પાંચમી લેન્સ નો મોપ, છઠ્ઠી છે મુખ્ય અક્ષ અને સાતમી છે કેન્દ્ર લંબાઈ સ્મોલ f. હવે સૌપ્રથમ આજે આપણે પહેલી વ્યાખ્યા જોઈએ લેન્સ નો વક્રતા કેન્દ્ર. તો તમને વિદ્યાર્થીઓ ખ્યાલ હશે કે આગળના લેક્ચરમાં આપણે જોયેલું શું, કે આગળ જ્યારે 4-5 લેક્ચર પહેલા અરીસા માટે તો સેમ ટુ સેમ પહેલા જેવી વ્યાખ્યા છે, તો હવે લેન્સ ના વક્રતા કેન્દ્રનો અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ આપણે આકૃતિ છે અહીંયા ધ્યાનમાં લઈએ. બે ગોળા આપેલા છે, કેવા? પારદર્શક ગોળા, કાચના દેખાય છે. જો દોરું છું કે વક્ર સપાટી જે બે ગોળા, જો વિદ્યાર્થી મિત્રો આ બે ગોળા દેખાય, આ એક ગોળો દેખાય છે આકૃતિમાં અને આ બીજો ગોળો, એની એક સપાટી જો અહીંયા છે, દેખાય છે, ગુલાબી કલર થી દોરું છું. આ જે સપાટી છે તે આ ગોળાની છે અને આ સાઈડ ની સપાટી છે આ ગોળા. તો લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્ર, એટલે આ બે સપાટી ગોળાનું કે હવે એનું કેન્દ્ર આપણે જોઈએ, તેના કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. પરિસ્થિતિ ધ્યાન જો વિદ્યાર્થી મિત્રો, લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળા, હવે આ એક ગોળો આ બીજો ગોળો, એનું કેન્દ્ર કયું છે? C1 અને C2. જો આ ગોળો આખો વર્તુળ પૂર્ણ કરું છું, આ એનું કેન્દ્ર છે. તો આ કેન્દ્રને શું કહેવામાં આવે? વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર C1 અને આ બીજા ગોળા માટે કયું છે? C2. તો આપણી વ્યાખ્યા થાય લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાના કેન્દ્રને લેન્સ ની વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે જોઈએ લેન્સ ને બે વક્ર સપાટી હોય, કેટલી વક્ર સપાટી હોય છે? બે હોય, તેથી તેને શેના વડે દર્શાવવામાં આવે છે? વક્રતા કેન્દ્રને C1 અને C2 વડે દર્શાવાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ વ્યાખ્યા નંબર 2, લેન્સ ની વક્રતા ત્રિજ્યા. શું વિદ્યાર્થી મિત્રો? લેન્સ ની વક્રતા ત્રિજ્યા સેમ ટુ સેમ આના જેવી જ વ્યાખ્યા છે. જોઈએ લેન્સ ની વક્ર સપાટી, દેખાય છે લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે, શું? લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાની ત્રિજ્યા. હવે અહીંયા ધ્યાન આપજો, આ એમ અહીંથી અહીંયા સુધીનો જે અંતર છે તેને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. શું કહેવામાં આવે છે? R2. અને આના માટે શું હશે? R1. ત્યાંથી તમારી આ એની વક્ર સપાટી દેખાય, અહીંથી એના મુખ્ય શું કહેવાય? વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતર, આ જે અંતર આપે છે તેને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. ફરીથી બીજી વ્યાખ્યા હું તમને લખાવીશ, લેન્સ ની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તે ગોળાની ત્રિજ્યાને લેન્સ ની વક્રતા ત્રિજ્યા કહે છે. લેન્સ ની વક્રતા ત્રિજ્યાને શેના વડે દર્શાવાય? R વડે દર્શાવાય. અહીં લેન્સ ને બે વક્રતા ત્રિજ્યા છે, કઈ કઈ? R1 અને R2.
બીજી વ્યાખ્યા જો વિદ્યાર્થી મિત્રો તમારે લખવી તો નવનીતાના ચોપડીમાં આટલી નથી તો આપણે આપણા અંદાજ પ્રમાણે લખીશું કે લેન્સના વક્રતા કેન્દ્રથી લેન્સની વક્ર સપાટી શું લેન્સના વક્રતા કેન્દ્ર C થી લેન્સની વક્ર સપાટી વચ્ચેના અંતરને શું કહેવાય લેન્સની વક્રતા ત્રિજ્યા R કહે છે ક્યાંથી વક્રતા એટલે એ કોઈ જગ્યાએ તમને નવનીતમાં આપી નથી ખ્યાલ આવ્યો અહીંયા બે વ્યાખ્યા સુધી હવે આપણે જોઈએ ત્રીજી વ્યાખ્યા કઈ છે મુખ્ય અક્ષ તો મુખ્ય અક્ષ જેવી વસ્તુ કોઈ અસ્તિત્વમાં જ નથી ખાલી એક આપણી કલ્પના છે કલ્પના કેવી તો લેન્સના વક્રતા કેન્દ્રો કયા કયા છે તો લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી આ રેખા હકીકતમાં હોતી નથી પરંતુ આપણે શું કરવાનું હોય છે તેની કલ્પના કરવાની હોય શું લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને કેવી રેખાને કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે અક્ષ કહે છે કોની લેન્સની એવી જ રીતે આપણે દિશામાં જોઈએ જો એક વખત જોઈ લો લેન્સની બંને વક્ર સપાટીના શું લેન્સની બંને વક્ર સપાટીના વક્રતા કેન્દ્રો કયા કયા C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહે છે હવે આપણે જોઈએ ચોથી વ્યાખ્યા કયો પ્રકાશીય કેન્દ્ર O કયો પ્રકાશીય કેન્દ્ર O હવે અહીંયા ધ્યાન આપજો તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા ક્યાં લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્યબિંદુ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો આપણો લેન્સ છે દેખાય તમને આ કઈ અક્ષ છે તો આ જે હું આગળ બતાવું છું તે છે તમારી મુખ્ય અક્ષ એટલે કે લેન્સની મુખ્ય અક્ષ હવે આ જે લેન્સ છે હું લેન્સના મુખ્ય અક્ષ ઉપર આવેલા એટલે મુખ્ય અક્ષ ઉપર લેન્સનો જે મધ્યબિંદુ આવેલું હોય શું લેન્સનો મધ્યબિંદુ એટલે કે જો અહીંયા મોટી એક લેન્સ દોરી છું તમે ધ્યાન આપજો આપણો લેન્સ એનો મધ્યબિંદુ મુખ્ય અક્ષ ઉપર આવેલો હોય તો આ જે મધ્યબિંદુ દોરું તો તેને શું કહેવામાં આવે છે મધ્યબિંદુને પ્રકાશીય કેન્દ્ર O તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે પ્રકાશીય કેન્દ્ર O હજુ એક વખત આકૃતિમાં આવ્યા આ કયો છે આપણો લેન્સ તો લેન્સ કહેવાય લેન્સના મુખ્ય અક્ષ ઉપર આવેલા ક્યાં લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્યબિંદુને શું કહેવામાં આવે છે લેન્સનો પ્રકાશીય કેન્દ્ર O કહે છે હવે છે લેન્સનું મુખ અથવા તો લેન્સનું દર્પણ મુખ તરીકે પણ ઓળખાય છે આપણે અહીંયા નવમીમાં મુખ આપ્યું છે ચોપડીમાં મુખ આપ્યું અને કદાચ જો દર્પણ મુખ તરીકે પૂછાય તો અટવાવાની જરૂર નથી તો ધ્યાન જો ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના તો અહીંયા તેનો આ ગોલીય લેન્સ કહેવાય જો ગોળાકાર વક્રાકાર પડે ને સપાટી તો ગોલીય લેન્સ નહીં વક્રાકાર સપાટી અથવા તો કિનારીના અસર ક્યારેક વ્યાસ ને તો અહીંયા આકૃતિ દોરું છું તમને બીજી ધ્યાન આપજો આ લેન્સ કયો લેન્સ દોર્યો બહિર્ગોળ હવે આ કયું છે બહિર્ગોળ લેન્સ તો ગોલીય લેન્સ એટલે કે ગોલીય બહિર્ગોળ લેન્સ થી વર્તુળાકાર કિનારી આ વર્તુળાકાર કિનારી થશે તમારી કાઈએ જો આ દોરું તે હા આ વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસ એટલે આ એનો શું થાય વ્યાસ થાય જે ઊભી લીટી દોરું છું તે કઈ ઊભી લીટી તો આટલું જે અંતર છે તેને શું કહેવામાં આવે છે લેન્સનું મુખ અથવા તો દર્પણ મુખ એટલે કે લેન્સ કેટલો મોટો છે એના ઉપરથી અંદાજો તમને આવે તો ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું શું કહે છે મુખ કહે છે ત્યાર પછી છઠ્ઠી વ્યાખ્યા આપણે મુખ્ય અક્ષ કઈ હવે ધ્યાન આપીએ કે વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ હવે આપણે જોઈએ મુખ્ય કેન્દ્રને શેના વડે આપણે દર્શાવીશું કેપિટલ F તેને આપણે દર્શાવીશું કેપિટલ છઠ્ઠી વ્યાખ્યા જે આપણે મુખ્ય કેન્દ્ર કેપિટલ અહીંયા ધ્યાન આપજો મુખ્ય અક્ષ અને મુખ્ય કેન્દ્ર બંને વ્યાખ્યા કેવી છે અલગ અલગ હવે આપણે મુખ્ય કેન્દ્ર વિશે ભણીએ તો એના માટે આકૃતિમાં ધ્યાન આપજો કયો બહિર્ગોળ લેન્સ અત્યારે આપણે આકૃતિ દોરીએ જો આ કયો લેન્સ દોર્યો મેં બહિર્ગોળ લેન્સ આ એનો છે મુખ્ય અક્ષ તો જો અહીંયા જો બહિર્ગોળ લેન્સ પર આપાત થતા કેવા મુખ્ય અક્ષને સમાંતર તો અહીંયા ધ્યાન આપજો આકૃતિમાં તો આ બહિર્ગોળ લેન્સ છે આ કઈ છે મુખ્ય તો બહિર્ગોળ લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો જો દોરું છું
દેખાય છે બાયરો લેન્સના મુખ્ય અક્ષ પર આપાત તથા સમાંતર પ્રકાશના કિરણો હવે લેન્સ વડે શું થાય વક્રીભવન પામે જ્યારે અરીસા વડે શું થાય પરાવર્તન પામે તો આના વડે વક્રીભવન પામે મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ શું મુખ્ય અક્ષ પરના જે બિંદુ એ શું થતું હોય કેન્દ્રિત થતું હોય જો અહીંયા ભેગા થાય છે મીન્સ પહેલા મુખ્ય અક્ષને સમાંતર કિરણો શું થાય આપાત થાય આપાતય લેન્સ વડે કોના વડે લેન્સ વડે શું પામીને વક્રીભવન પામીને કઈ જગ્યાએ મળે મુખ્ય અક્ષ પરના ક્યાં મુખ્ય અક્ષ પરના જે બિંદુએ મળે તો તેને શું કહેવામાં આવે છે લેન્સનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહે છે હવે અહીંયા ધ્યાન જો આ સાઈડથી કિરણો આપાત થઈ તો અહીંયા મળશે અને આ બાજુથી કિરણો આપાત થશે તો આ બાજુ એટલે ટોટલ કેટલા મુખ્ય કેન્દ્ર મળે બે તો એને કયા કયા નામ આપવામાં આવે છે F1 અને F2 જોઈએ ફરીથી બહિર્ગોળ લેન્સ પર આપાત થતા આ બહિર્ગોળ લેન્સ છે એના ઉપર આપાત થાય છે કયા પ્રકાશના કિરણો કેવા તો મુખ્ય અક્ષને સમાંતર કેવા એ શબ્દ ફરજિયાત લખવો જરૂરી કેવા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને લેન્સ દ્વારા અહીંથી વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય તો તેને શું કહેવામાં આવે છે લેન્સનું મુખ્ય કેન્દ્ર કોનું બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ માટે વ્યાખ્યા થોડી ડિફરન્ટ છે સેમ ટુ સેમ છે પણ થોડો ફરક છે એ પણ આપણે જોઈ લઈએ નવનીતમાં નથી આપણે જોઈએ છે અંતર્ગોળ લેન્સ પર સેમ આના જેવો બહિર્ગોળની જે આપણે શું લખશું અંતર્ગોળ લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો એટલું બેઠું લખવાનું શું અંતર્ગોળ લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામીને હવેથી ચેન્જીસ આવશે હું ચેન્જ આવશે અહીંયા શું તો કે જે બિંદુએ શું થતું હતું કેન્દ્રિત થતું હતું આને આપણે લખવાનું શું લખવાનું મુખ્ય અક્ષ પરના જોઈને ધ્યાન આપજો અંતર્ગોળ લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ આમાં શું હતું કેન્દ્રિત તો આની અંદર શું લખીશું વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય શું વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ હકીકતમાં ત્યાં ભેગા થતા નથી પરંતુ જે કિરણો આમ જાય અને પાછળ લંબાવવામાં તો એ કોઈ જગ્યાએ ભેગા થાય તેવો આપણને ભાસ થાય તો તે બિંદુને શું કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર એ કહે છે હવે છેલ્લી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ભાઈ કેન્દ્ર લંબાઈ કઈ વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ તો ધ્યાન આપજો તો અરીસા એટલે સોરી લેન્સના કોના લેન્સના લેન્સના પ્રકાશીય બિંદુ O એટલે અહીંથી ધ્યાન આપો લેન્સના પ્રકાશીય બિંદુ O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કયું લેન્સનું પ્રકાશીય કેન્દ્ર અહીંથી લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે લેન્સની વક્રતા ત્રિજ્યા અથવા તો લેન્સની શું કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ કહે છે ફરીથી લેન્સના પ્રકાશીય બિંદુ O અને લેન્સના મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ F વડે દર્શાવાય છે ખ્યાલ આવ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જોઈએ આવતીકાલથી ગોલીય લેન્સ વડે થતા વક્રીભવન દ્વારા જે જુદા જુદા પ્રતિબિંબો મળે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે આપણે કેટલી વ્યાખ્યા જોઈ 7 કઈ પહેલી વક્રતા કેન્દ્ર તો લેન્સની વક્ર સપાટી છે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તો તેના કેન્દ્રને શું કહેવામાં આવે વક્રતા કેન્દ્ર કહે છે C1 અને C2 વડે દર્શાવો ત્યાર પછી વક્રતા ત્રિજ્યા તો લેન્સની વક્ર સપાટી જે બે ગોળાના ભાગ રૂપે ગણી શકાય તો તેની ત્રિજ્યાને શું કહેવાય વક્રતા ત્રિજ્યા મુખ્ય અક્ષ તો લેન્સની બંને વક્ર સપાટીના વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ ચોથી વ્યાખ્યા પ્રકાશીય કેન્દ્ર O લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય બિંદુને શું કહેવાય લેન્સનો પ્રકાશીય કેન્દ્ર O પાંચમી વ્યાખ્યા લેન્સનો મુખ્ય તો ગોલીય લેન્સને વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને શું કહેવાય લેન્સનો મુખ આવે છે મુખ્ય કેન્દ્ર તો બહિર્ગોળ લેન્સ પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ શું થતું હોય કેન્દ્રિત થતું હોય તો બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ હોય તો વિકેન્દ્રિત અને છેલ્લી વ્યાખ્યા કઈ છે કેન્દ્ર લંબાઈ તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે જેને સ્મોલ F વડે દર્શાવાય
છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ.